સાવરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં પણ રક્ષાબંધનના પવિત્ર પર્વની ઘરે ઘરે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. તો બહેનો દ્વારા પોતાના ભાઈના આયુષ્ય માટે કપાળમાં તિલક કરી મોઢું મીઠું કરાવી જમણા હાથમાં રાખડી બાંધી હતી. ભારતીય સંસ્કૃતિમાં અનેક તહેવારો આવે છે જેમાં રક્ષાબંધનનો પવિત્ર પર્વ એ વિશેષ ગણવામાં આવે છે. તો રક્ષાબંધન પર્વને લઈને જિલ્લા સહિત તાલુકામાં બહેનો દ્વારા પોતાના લાડકવાયા ભાઈઓના આયુષ્ય તથા ભાઈ સુખી સંપત્તિ પ્રાપ્ત કરે તેવા આશીર્વાદ સાથે બહેનો દ્વારા પોતાના ભાઈઓને જમણા હાથ ઉપર રાખડીના પ્રતિકરૂપે રક્ષા પૌટલી બાંધવામાં આવે છે અને ભગવાન પાસે તેના ભાઈનું આયુષ્ય સાથે ધનથી તથા તેના ભાઈનો પરિવાર હર્યો ભર્યો રહે તેવી ભગવાન પાસે બહેનો પ્રાર્થના કરે છે. તો ભાઈઓ પણ પોતાના મૃત્યુ સુધી બહેનની રક્ષા કરવાનું વચન આપતા હોય છે. ત્યારે પહેલાંના જમાનામાં સાડીના ટુકડામાંથી શરૂઆત થયેલ રક્ષા આજે યંત્રયુગમાં ફેન્સી રાખડીઓ સુધી પહોંચી છે. પણ સાડીનો ટુકડો હોય કે આજની આધુનિક રાખડી પણ ભાઈ બહેનના સંબંધો તો તેટલા જ ઘનિષ્ઠ છે, તેમાં કોઈ ફરક પડ્યો નથી. માત્ર યંત્રયુગ પ્રમાણે રાખડીઓ બદલાતી રહે છે પણ ભાઈ બહેનોનો પવિત્ર સંબંધ આજે પણ અકબંધ છે અને નાનાથી મોટી ઉંમરના સૌ કોઈ પવિત્ર રક્ષાબંધનનો તહેવાર મનાવે છે અને બહેનો રાખડી બાંધીને ભગવાન પાસે ભાઈ સુખની માંગણી કરે તો બ્રાહ્મણો દ્વારા આજનો દિવસ પવિત્ર દિવસ હોવાથી શુભ મુહૂર્તમાં આજે જનોઈ બદલવામાં આવે છે. ત્યારે યંત્રયુગમાં પણ પવિત્ર રક્ષાબંધનના પર્વની આજે પણ ધામધૂમથી ઉજવણી થાય છે. જીર રાવલ જયેશ ટીવી પ્રાંતિજ.